ગોવામાં પ્રવાસીઓની ગોપનીયતા અને સલામતીને ધ્યાનમાં રાખીને સરકારે એક નવી એડવાઇઝરી બહાર પાડી છે. લોકો માટે આવા ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે જેના ઉલ્લંઘન પર 1000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. જેમ કે બીચ પર દારૂ પીનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખુલ્લામાં જમવાનું બનાવવા બદલ 50,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. ગોવા સરકારની નવી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસીઓ સાથે કે એકલા ફોટોગ્રાફ લેતા પહેલા તેમની પરવાનગી લેવી જરૂરી છે, ખાસ કરીને જ્યારે તેઓ તડકામાં સૂતા હોય અથવા દરિયામાં મજા કરતા હોય. સરકારનું કહેવું છે કે આ સાથે પ્રવાસીઓની ગોપનીયતાનું સન્માન થશે. આ ઉપરાંત ઓવરચાર્જિંગ ટાળવા માટે પ્રવાસીઓને ટેક્સીનું મીટર જોઈને ભાડું ચૂકવવા માટે પણ કહેવામાં આવ્યું છે. ગોવા સરકારની એડવાઇઝરીમાં પ્રવાસીઓની ખડકો અને ખતરનાક જગ્યાઓ પર સેલ્ફી ન લેવા માટે કહેવામાં આવ્યું છે, જેથી અકસ્માતોને રોકી શકાય. આ સિવાય ગોવા સરકારે પણ પ્રવાસીઓને ગોવાની ઐતિહાસિક ઇમારતોને નુકસાન ન પહોંચાડવાની અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.